ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ, ધોરણ 8 વિજ્ઞાનમાં આપણે પહેલા સેમેસ્ટર સુધીનો કોર્સ પતી ગયો છે. હવે આપણે આમાં આગળ પુનરાવર્તન કરીએ. તો ચલો, એન્ટીબાયોટિક્સ એટલે શું? એન્ટીબાયોટિક્સનું સેવન કરતી વખતે સાવધાની રાખવી જોઈએ. તમે એન્ટીબાયોટિક દવા એવું નામ સાંભળ્યું હશે તો એ શું છે? બરાબર, ઔષધો જે બીમારી પેદા કરનારા સૂક્ષ્મજીવોને નષ્ટ કરે છે અથવા તેમની વૃદ્ધિ અટકાવે છે. ઔષધો એટલે કે દવા. બરાબર, આ પ્રકારના ઔષધોને એન્ટીબાયોટિક્સ કહે છે. એન્ટીબાયોટિક્સ ખૂબ જ ઉપયોગી છે કારણ કે તે જ આપણને સૂક્ષ્મજીવોથી થતા ચેપ અને રોગોથી બચાવે છે. બરાબર, આપણા શરીરમાં કોઈ સૂક્ષ્મજીવ હોય અથવા કોઈ રોગ થયો છે તો એને અટકાવવા માટે આપણે એન્ટીબાયોટિક લેવી જોઈએ. એન્ટીબાયોટિક ખૂબ જ ઉપયોગી છે કારણ કે તે જ આપણને સૂક્ષ્મજીવોથી થતા ચેપ અને રોગોથી બચાવે છે. આજકાલ બેક્ટેરિયા અને ફૂગમાંથી અનેક એન્ટીબાયોટિકનું ઉત્પાદન થઈ રહ્યું છે. એલેક્ઝાન્ડર ફ્લેમિંગ પેનિસિલિન નામના પ્રથમ એન્ટીબાયોટિકની શોધ 1929માં કરી હતી. હવે તો મનુષ્ય, પ્રાણીઓ અને વનસ્પતિના રોગોના નિવારણ માટે ઘણી બધી એન્ટીબાયોટિક્સ વપરાય છે. સ્ટેમ્ટોમાઇસ, ટેટ્રાસાયક્લિન, એરિથ્રોમાઇસિન સામાન્ય સ્વરૂપે ઉપયોગમાં કરવામાં આવતી એન્ટીબાયોટિક્સ છે. એન્ટીબાયોટિક્સ લેવાની સાવચેતી શું છે? હંમેશા માન્ય ડોક્ટરની સલાહ મુજબ જ એન્ટીબાયોટિક લેવી જોઈએ. ડોક્ટરની સલાહ વગર આ દવા લેવી જોઈએ નહીં. જો એન્ટીબાયોટિક્સની જરૂર ન હોય અથવા અયોગ્ય માત્રામાં જો લેવામાં આવે તો ભવિષ્યમાં જરૂર પડે ત્યારે તે ઓછી અસર કરી શકે છે. આપણે વધારે પડતી લઈ લઈએ, બરાબર, તો એનાથી શું થાય છે? એનાથી આપણને આડઅસર થઈ શકે છે અને જ્યારે ભવિષ્યમાં જરૂર હોય ત્યારે તે અસર કરતી નથી. ઉપરાંત બિનજરૂરી એન્ટીબાયોટિક લેવામાં આવે તો શરીરમાં આવેલા ઉપયોગી બેક્ટેરિયા નષ્ટ થઈ શકે છે. એવું નથી કે શરીરમાં બધા બેક્ટેરિયા જે હોય છે એ આપણને હાનિ જ કરે. બરાબર, અમુક હોય છે કે જે આપણને શું કરતા હોય છે, ઉપયોગી પણ હોય છે. તો આવી દવા લેવાથી આપણને એ બેક્ટેરિયા છે એનો પણ નાશ થઈ શકે છે. એટલે એન્ટીબાયોટિક ડોક્ટરની સલાહ વગર લેવી જોઈએ નહીં. બરાબર, આગળ સમજીએ કે સૂક્ષ્મજીવોના મુખ્ય સમૂહ કયા કયા છે. સૂક્ષ્મજીવોના મુખ્ય 5 સમૂહ છે: બેક્ટેરિયા, ક્લીન, પ્રજીવ, વાયરસ અને ફૂગ. બેક્ટેરિયા એક કોષી સજીવ વસાહતમાં રહે છે. 2 પ્રકારના હોય છે: પૂતલાકાર અને દંડાણુ આકાર. પછી છે બીજું લીલ, બહુકોષી સૂક્ષ્મજીવ છે. બરફીલી ઠંડીથી ગરમ પાણીના જરા જેવા પર્યાવરણમાં ટકી રહે છે. લીલ તમે દરેકે જણે જોયું હશે. બરાબર, વધુ પાણી, વરસાદ આવે કે જ્યાં સતત પાણીનો પ્રવાહ રહેતો હોય એવી જગ્યાએ લીલ જોવા મળે છે આપણને. પ્રજીવ એકકોષીય સૂક્ષ્મજીવ છે. અમીબા અને પ્લાઝ્મોડિયમ વગેરે પ્રજીવ છે પણ એકકોષી સજીવમાં આવે છે. વાયરસ રોગકારક સૂક્ષ્મજીવ યજમાનના શરીરમાં જોવા મળે છે. જે વ્યક્તિને તેની અસર થઈ હોય તેના શરીરમાં વાયરસ જોવા મળે છે આપણને. ફૂગ રોગકારક સૂક્ષ્મજીવ, બહુકોષીય સૂક્ષ્મજીવ, રેડ મોલ્ડ તેના ઉદાહરણ છે. બરાબર, તમે કોઈ પણ વાસી ખોરાક મૂકી નાખશો 1-2 દિવસ તો તેના પર તમને ફૂગ જોવા મળતી હોય છે. આપણા જીવનમાં સૂક્ષ્મજીવોની ઉપયોગીતા વિશે 10 વાક્યો લખવાના છે. તો જો સૂક્ષ્મજીવો એટલા નાના હોય છે કે તેને આપણે નરી આંખે જોઈ શકતા નથી. અહીં સૂક્ષ્મજીવોની ઉપયોગીતા વિશેના 10 વાક્યો જણાવેલા છે. આંતરડામાં હાજરેલા બેક્ટેરિયા યોગ્ય પાચન ક્રિયામાં મદદ કરે છે. બરાબર, એ પાચન માટે મદદરૂપ છે. લેક્ટોઝોબેલીસ નામના બેક્ટેરિયા જે દૂધને દહીંમાં પરિવર્તન કરે છે. પ્રદૂષણ ઘટાડવા માટે સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરવામાં આવે છે. સૂક્ષ્મજીવો વનસ્પતિના મૃત, જૈવિક, કાર્બનિક કચરાને તથા મૃત પ્રાણીઓને સરળ પદાર્થોમાં ફેરવે છે. ખાતરમાં પણ આપણે કહી શકીએ આ પદાર્થ અન્ય પ્રાણીઓ તથા વનસ્પતિઓ દ્વારા પુનઃ ઉપયોગમાં લેવાય છે. સૂક્ષ્મ જંતુઓનો ઉપયોગ વાઇન બનાવવામાં થાય છે. વાઇન નામ સાંભળ્યું હશે ને તમે. બરાબર, તો એમાં ઉપયોગ પણ થાય છે. અથાણા તથા અન્ય ખાદ્ય પદાર્થોના નિર્માણ કાર્યમાં થાય છે. સૂક્ષ્મજીવોનો ઉપયોગ એન્ટીબાયોટિક્સના ઉત્પાદન માટે પણ થાય છે. ઈસ્ટ દ્વારા આલ્કોહોલિક આઠવણનો વ્યાપક ઉપયોગ વાઇન અને બ્રેડની તૈયારીમાં થાય છે. ઈસ્ટ છે, બરાબર, તો ઈસ્ટનો મોટાભાગે ઉપયોગ કોઈ પણ વસ્તુના આઠવણ માટે કરવામાં આવે છે. સૂક્ષ્મજીવો દ્વારા ઘણી રસીઓ તૈયાર થાય છે. ઇડલી,
ભટુરે, બ્રેડ, પેસ્ટ્રી, કેક બનાવવામાં ઈસ્ટનો ઉપયોગ થાય છે. હાનિકારક તેમજ દુર્ગંધ મારતા પદાર્થોના વિઘટન માટે પણ સૂક્ષ્મજીવનો ઉપયોગ કરીને પર્યાવરણને શુદ્ધ કરી શકાય છે. એટલે કે કહેવાનો મતલબ કે ઘણા સૂક્ષ્મજીવો છે જે આપણને ફાયદાકારક પણ છે અને જે ઘણા સૂક્ષ્મજીવો છે જે આપણા શરીરને નુકસાન પણ પહોંચાડે છે. અહીંયા આપણે આટલું રાખીએ છીએ. હવે બીજા વિડીયોમાં હું તમને આગળ સમજાવીશ. બરાબર.